कल्पते
यत्रात्मबिम्ब प्रतिबिम्बित सन् प्रकाशयत्यैवाखिलं जडम् तत्त्वस्य भवन्ति धर्मास्तु अमानितास्यानि अमायमास्याः करणानि कल्पते तत्व शुद्ध छे तत्व को शुद्ध छे तो अत्यारे तो मायाना गुण छे पर तत्व होय तो मुक्त करनारू बने अने रजस अने तमस होय तो बांधनारा बने पर तत्व नी साथे रजस अने तमस तो बहु मात्रामां होय तो पाछु एक पण बांधनारू ज बने એટલે શું કહે છે તત્વ વિશુદ્ધ તત્વ પોતે શુદ્ધ છે પણ સાથે જ્યારે રજોગુણ અને તમોગુણ સાથે વ્યવસ્થિત માત્રામાં ભળેલું હોય તો શું થાય શરણાય કલ્પતે શરણાય એટલે કરવા માટે સંસાર માટેનું કારણ બને છે યત્ર આત્મબિંબ પ્રતિબિંબિત સન પ્રકાશયતિ અર્થ ઇવ અખિલમ જડમ તો શું કહે છે તત્વમાં એટલે કે અંતઃકરણમાં શું થાય અંતઃકરણમાં આત્માનું પ્રતિબિંબ પડે પ્રતિબિંબિત સન અને જેવી રીતે સૂર્ય દેવતા સમગ્ર જળ જગતને પ્રકાશિત કરે છે એવી રીતે આત્માનું પ્રતિબિંબ કેમાં પડે અંતઃકરણમાં પડે પછી સમગ્ર જગતને પ્રકાશિત કરે છે એથી આત્મા જ્ઞાન સ્વરૂપ હોવા છતાં ચૈતન્ય સ્વરૂપ હોવા છતાં પણ જગતને પ્રકાશિત ના કરે બોલો આવું એ પ્રકાશિત ના કરે છે જ્યારે એનો પ્રતિબિંબ ઝીલનાર કોઈ માધ્યમ હોય આત્માનું પ્રતિબિંબ ઝીલનાર એકલો આત્મા જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ હોવા છતાં પૂરતો નથી જગતને પ્રકાશિત કરવા માટે શું જોઈએ કોઈક માધ્યમ અને એ માધ્યમ કેવું જોઈએ પ્રતિબિંબ ઝીલે પ્રતિબિંબ ઝીલી ના શકે જેમ સૂર્યનો પ્રકાશ હોય પણ સામે આવી વસ્તુ કોઈક મૂકી દીધી હોય આપણે તો એ પ્રતિબિંબ ના જીલી શકે કોણ પ્રતિબિંબ જીલી શકે અરીસો હોય કે એવી કોઈ સપાટી હોય તો જે જીલી શકે એમ કેવું અંતઃકરણ જીલી શકે આત્માનું પ્રતિબિંબ એમાં સત્વ વ્યવસ્થિત માત્ર અંતઃકરણ પોતાનામાં જ એ ક્વોલિટી છે પ્રતિબિંબને જીલવાનું પછી જગતને પ્રકાશિત કરે એટલે આ ભગવાનનું જે જ્ઞાન સ્વરૂપ છે ભગવાન અવગાહક છે પ્રકાશિત સ્વરૂપ છે પણ ક્યારે કામ આવે જ્યારે અંતઃકરણ હોય અંતઃકરણ થ્રી અંતઃકરણ ટુ અંતઃકરણ દ્વારા પ્રતિબિંબે થાય એટલે આ દક્ષિણામૂર્તિ સ્તોત્રના ચોથા શ્લોકમાં અનુભવ ચર્ચા આવશે કે ભગવાનનું જ્ઞાન સ્વરૂપ અવભાસ સ્વરૂપે ભગવાનની એક લીલા છે અવભાસ જગતને પ્રકાશિત કરે પણ ત્યારે અંતઃકરણ ત્યાં દેહ ના દેહ હોય પછી એમાં ઇન્દ્રિયો હોય અને પછી એમાં અંતઃકરણ હોય અંતઃકરણ પહેલા આત્માનો પ્રકાશ જીવે પછી એમાંથી ઇન્દ્રિયો વધે પછી એમાંથી વિષયોને પ્રકાશિત કરે આ બધા સ્ટેપ વાઇઝ એટલું ના શક્ય બને એટલે આ બહુ જેટલું અંતઃકરણ વધારે તેજસ્વી વધારે પારદર્શક જે મળી તો જેટલો વધારે સાફ જેટલો તેજસ્વી એમ જીવી શકે પ્રતિબિંબ બ્રાઇટનિંગ તેજસ્વી તેજસ્વીતા પૂર્વક
એમાં અંતરકરણ પણ જેટલું સાત્વિક વધારે, સાત્વિકતા ચામાં એટલું જ્ઞાન, જ્ઞાન માટે સાત્વિક અંતરકરણ તો જગત અને બુદ્ધિમાં પણ આપણે આત્માને સમજીશું, આત્માને પણ એ પ્રકાશિત કરીશું. ચલો એ તો પછી આવશે, પણ હવે કઈ પ્રકારનું અંતરકરણ જ્ઞાન માટે જરૂરી છે એ હવે બહુ સ્પષ્ટ શબ્દોમાં છે. નિષ્ઠ તત્વસ્ય ભવંતિ ધર્માસ્તુ અમાનિતાધ્યાઃ નિયમાઃ યમાધ્યાઃ. નિષ્ઠ તત્વ એટલે શું? એમાં મોટા ભાગે તત્વ હોય, રજસ અને તમસ બહુ ઓછા હોય. નિષ્ઠ ઈષત રજો મિશ્રસ્ય તત્વસ્ય રજસ છે, ઈષત તમસ આમાં લખ્યું છે, તમસ શૂન્ય છે પણ તમસ એ થોડું હોય, આવું શૂન્ય તો ના જ હોય, તમસ પણ થોડું હોય અને રજસ ઈષત ઓછું, પણ વધારે માત્ર કોની છે? તત્વ. આ તત્વ જ્ઞાન માટે તત્વ જરૂરી છે. અને તત્વ એટલે શું ભાઈ? તત્વ જરૂરી છે એમ તમે કયા કરો છો, પણ તત્વ ઈચ્છે, તત્વ એટલે, તત્વ એટલે દૈવી સંપત્તિ, તત્વ એટલે સાધુતા, દૈવી સંપત્તિ, એવા ગુણ જે ના જે આપણે ભગવાન તરફ લઈ જાય, ભગવાનની કૃપા પ્રાપ્ત કરાવે, ભગવાનનો કૃપા પ્રાપ્ત થાય તો જ્ઞાન થાય. ટૂંકમાં આવી જે સંપત્તિ છે એ બધાને તત્વ કહેવાય. હા, તો એ શું છે? તો એ બધું અમાનિત્વ અમાનિતા જ્યાં હોય છે, ભગવદ્ ગીતામાં ભગવાન જે વીસ મૂલ્યોનું વર્ણન કરે છે જેનો પ્રારંભ થાય છે અમાનિત્વમથી, અમાનિત્વ વગેરે વીસ મૂલ્યો એ, પછી નિયમ યમ જે પતંજલિ મહારાજના અષ્ટાંગ યોગમાં આવે છે એ છ, અને શ્રદ્ધા ભક્તિ મુમુક્ષુતા, આટલી વસ્તુ શું છે? દૈવી સંપત્તિ અસતની દૃષ્ટિ, અસતને દૂર કરનારી છે અને તત્વને સ્થાપિત કરનારી છે. તો હવે આમાં ટીકાકારે બધાનું એટલું બધું સરસ સરસ સંક્ષેપમાં વર્ણન કરીશું. જો આપણે પહેલા જોઈએ અમાનિત્વ, અમાનિત્વ એટલે વિદ્યમાને હિ અવિદ્યમાને હિ વા ગુણૈ આત્મનઃ શ્લાઘારૂપ સમ્માન માનિત્વ. શું કે છે? અમાનિત્વ એટલે શું? માન, માનનો માન રાખી છે, પણ માનિકપણો એટલે શું? આ માનિકપણો સૌથી મોટો દોષ બની જાય. દોષ એટલે સૌથી મોટો અવરોધ, મનના વિક્ષેપ માટે સૌથી મોટો અવરોધ તો છે માનિકપણો. માનિકપણો એટલે મને માન આપો, માન માટેની ડિમાન્ડ, સન્માન માટેનું માગણી, કે તમારી પાસે છે શું તો અમે સન્માન કરીએ, પ્રશ્ન થાય છે શું? તો કે કંઈક કંઈક પ્રકટ છે, કંઈક અપ્રકટ છે, અર્થાત લખે છે, શું લખે છે? વિદ્યમાને હિ અવિદ્યમાને, અમુક ગુણ હોય દેખાય, અમુક ગુણ તમને ના દેખાતો હોય તો મને ખબર છે મારા છે. ટૂંકમાં એવા ગુણ પોતાના વિશે બહુ મોટો ખ્યાલ, પોતાના વિશેનો બહુ મોટો ખ્યાલ હોય, અને જગત પણ આપણને આપણે આપણા વિશે જે ખ્યાલ ધરાવીએ છીએ એ અનુસાર માન આપે. લોકો પણ એ ગણે કે તમારામાં આ ગુણ છે, આ ગુણ છે, અને એના માટે તમે એના વખાણ કરો, માન આપો, હાર તોડા કરો, એ બધાને શું કહેવાય? આવી અપેક્ષા, હા, અંદરથી આવી જે અપેક્ષા હોય એને શું કહેવાય? માન. અને આવી અપેક્ષા હોય, અને અપેક્ષાનો સ્વભાવ કેવો છે? પૂરી થાય તો થાય, ન થાય તો ન થાય. અપેક્ષા એટલે તમે તમારી જાતને જગતના હાથમાં મૂકી દો છો, એને પૂરી કરવી હોય તમારી અપેક્ષા તો પૂરી કરે, એની મરજી છે. અને ના કરે તો તરત તમે શું થાવ? તમારી અપેક્ષા હોવાને કારણે દુઃખી થઈ જાઓ. અપેક્ષા એવી હોય કે સારું ભાઈ પૂરી કરે તો ઠીક, ન પૂરી કરે તો ઠીક, આવી આવી પ્રકારની અપેક્ષા હોય તો બહુ દુઃખી ના થાય. પણ અપેક્ષા બહુ તીવ્ર હોય, આપણા આગ્રહ તીવ્ર હોય તો પછી અપેક્ષા હોય એને બહુ મોટું ટેન્શન, બહુ જ મોટું દુઃખનું વિક્ષેપનું કારણ બને, એટલે મન શાંત ના હોય. ટૂંકમાં જે માની પણ છે, જે સન્માનની અપેક્ષા છે, ત્યાં શાંતિ ના હોય, શાંતિ હોય છે. કારણ કે એ લોકો પાસે માન આપવા જેવા તમે હોવ ને કોઈ ન બની શકે, એમને એમનો ઈગો હોય, દરેકને પોતાનો ઈગો હોય કે અમને બોલાવે તો અમે એને બોલાવીએ. પહેલા પહેલા કોણ બોલાવે? હવે હવે ટગ ઓફ વોર ચાલતી હોય,
એ બોલાવે તો બોલાવે, આપણે એમ કે એ બોલાવે તો અમે આટલા મોટા, એ સામે તો શેના ના બોલાવે, આવું ચાલે. એમાં આ ઝઘડા ઝઘડી અંદરની મૂક રીતે ચાલતી હોય શક્ય છે, પણ એમાં બંને પક્ષે વિક્ષેપ તો ખરો, આપણે જોઈએ તો એ ના જોઈએ, આવું બધું ચાલતું હોય. આપણાની પાછળ શું હોય છે? માનિતમાં હોય. શું હોય છે? માનની અપેક્ષા. દુઃખનું કારણ, મોટામાં મોટું દુઃખનું કારણ. અને હું આમાંથી બાકાત નથી હોતા, કોઈ કરતા કોઈ નાના નાના માણસ હોય કે મોટા, બધાના માણસ સાધુ હોય એકદમ મહાત્મા હોય, એનામાં આખી બધે આ હોય જ. તો જેટલા પ્રમાણમાં એ સમજી લો, જેટલા પ્રમાણમાં ઓછું હોય એટલા આપણે શીખવું, જેટલા પ્રમાણમાં ઓછું ધીમે 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 આપણે અંદર જોઈ આપણી સાથે કામ કરી અને આને ઓછામાં ઓછું કરી નાખ્યું, ઓછામાં ઓછું લગભગ મેળ, તો જ આપણે સુખી રહીશું. કારણ કે જગત તો જગતને એવી કંઈ પડી જ નથી તમારે, અને પડી હોય તો પણ બહુ સગવડિયું સગવડિયા સંબંધો હોય, એ આપે માટે તમારું કામ કરાવવું હોય તો અન્ન પછી પછી વગર નથી જતા. એવું જ છે, ભાઈ આવું જ છે, આવું જ હોય, માયા આવી જ છે. માયા આપણને તો શીખવાડે છે ક્યારેય સ્વતંત્ર રહેવું નહીં. સ્વતંત્ર એટલે આ રીતે આંતરિક સ્તર ઉપર, આંતરિક સ્તર ઉપર સ્વતંત્ર ના રહેવું. બાકી રીતે કદાચ સ્વતંત્ર હોય પણ આંતરિક સ્તરે મને બોલાવે, મને બેસાડે, મને આ આપે, મને જમવાનું આપે, મને આમ કરે, એટલે બેઝિક જે અપેક્ષાઓ લીધી છે અને તમારા નજીકના બહુ એ બધા પૂરી કરે, પણ થોડા દૂરના ના કરે આવી બધી પૂરી, નજીકના ના કરે, ઘરે શક્ય છે કે ના કરે, અને ઘરે તો સરખી રીતે કરો ના કરે, બને આવું બધું બને, આપવામાં આપવાનો એક નિયમ તરીકે એટલે આપી દે, એટલે કંઈ જમી લો, તમે જલ્દી જમી લો, પગાઈ લો, એટલે હું જાઉં, તમારું પતે નહીં ક્યાંક જે માથે જવાતું નહીં, જમી લો, એવું જ થાય પતાવું છે. આવું બધું આવું બધું ચાલ્યા કરે તો આવું છે, અને જાણવું જોઈએ દરેક પોતાનું જીવન છે, દરેક પોતાની પ્રાયોરિટી છે, હંમેશા આપણા માટે બધા બલિદાન આપે ત્યાગ કરે એવું જરૂરી નથી, દરેકે પોતાનું હોય ને, પણ અન્ય સમય છે બધાને સ્વતંત્રતા ના આપીએ તો બધું બહુ દુઃખ આપતું હોય છે. આપણે તો શેના ના કરે ને, અમે આટલું કર્યું શેનું ના કર્યું, કે એની કોઈ ફરજ નહીં, અમારો નથી ફરજ હોય તો એ ના પૂરી કરે, બોલો શું કરવું, એની ફરજ છે પણ તો એ નહીં કરે, શું કરશો તમે? આવું છે, ઝઘડા થોડા કરાશે બચ્ચે, અને ઝઘડા કરો અને તમારી દાદાગીરી ચાલતી હોય તો કરે, પણ મનથી ના કરે, હે કરે કરો પણ મનથી ના કરે, પ્રેમથી ના કરે, તોય દેખાય આવે, તમને દેખાય તો આવે કે પ્રેમથી સાચે સાચે બોલાવો. ટૂંકમાં આ બધો બહુ સ્વામીજી મહારાજના શબ્દોમાં તો એ બહુ ખોટનો ધંધો છે, આ બહુ ખોટનો ધંધો છે, પહેલેથી છેલ્લે સુધી આમાં ખોટ જ છે. એક એક પાયનો નફો નહીં, એક પાયનો નફો નહીં, પછી એવી જ બધી ગણતરીઓ થાય. બેઠા બેઠા આપણે બેઠા હોય જ્યાં એમાં બેઠા હોય પૂજા કરે, પણ અંદર આ બધું ચાલતું હોય, બોલાવ્યું ન બોલાવ્યું, કેટલા એને કવર કર્યું, કેટલું મેં તો 150 નું કવર કર્યું, એનું કવર કે આવું બધું માણસ વિચારે ગિફ્ટ શું આપી, ભાઈ ખોલો તો, અને આપણે મોટું આપ્યું એને જાણ્યું. માણસનું મન તો આ બધા પાછળ વસ્તુનું ના હોય, પણ આપણા સ્ટેટસ વસ્તુ કદાચ એટલી અગત્યની ના હોય આપણા માટે, પણ અગત્યની શું, મારી આટલી જ ગણતરી, મારી આટલી જ ગણતરી, મને સામાન્ય મારે માની લીધો, આ બધું છે. પણ એ બધા પાછળ આપણી ખામી છે. કઈ ખામી છે? કે હું અધૂરો, તમે આપો તો હું પૂરો થાવ, તમારી પાસે તમે મારી અધૂરક પૂરી કરો અને એ હું માનની માગણી દ્વારા પૂરી કરું. મારી જે અધૂરક છે એ માનની માગણી દ્વારા સામે પક્ષેથી પૂરી કરવામાં, તમે માન આપો ને તો મને બહુ સારું લાગે, હાય હું કંઈક છું, એટલે તમે કહ્યું ત્યારે હું કંઈક બન્યો ત્યાં સુધી નહોતો, તે તમારી નજરોમાં બહુ મોટું બનો એવું,
આવી અપેક્ષા છે. આમાંથી મુક્ત આપણે પોતે અંદર જેટલો પૂર્ણ હોય આત્માના ધ્યાનથી કે બીજા એ રિસ્પેક્ટ કે બીજા એ માન આપે કે ના આપે તો છે, ન આપે તો પણ શ્રેષ્ઠ. એ જે અપેક્ષા છે એ દુઃખી કરનારી. એટલે સાધકને કે કોઈને ના પરવડે, પણ સાધકને તો આપણું વસ્તુ પરવડે જ, કારણ કે એનું મન બીજા શું આપે છે નથી આપતા, એની પાછળ જ ગણતરીમાં ફસાયેલું. એટલે કે છે એનો અભાવ, આનો જે અભાવ છે એ શું છે, અમારી પણ જો ભગવાને પણ 20 મૂલ્યોમાં સૌથી મેં પહેલું સ્થાન કોને આપ્યું, આને આપ્યું, અમારી બીજા કશાય નહીં, સંયમને નહીં, ભક્તિને કહ્યું, બીજે સૌથી પહેલું સ્થાન આને આપ્યું. કારણ કે દુઃખી કરનારી આ વસ્તુ છે સૌથી વધારે. તમે ક્યાં આસન પાત્રો છો એ બહુ અગત્યનું હોય. કોને પહેલો આ પહેરાવો, કોને પછી પહેરાવો, કોને નમસ્તે પહેલા કરો, કોને પછી આપો, કોને કેટલી, હવે સાધુઓની જ વાત કરો, બીજાની વાત કરીએ. હવે અંદર અંદર તમને વધારે ખબર હોય, અંદર અંદર કોણ જેનાની પહેલા બોલાવ્યા, સાસુસ બોલાવ્યા, ઉભા કર્યા, જે હોય બધી બહુ હોય, બધી બહુ રમતો છે આ તો ભાઈ સંસારમાં, અને બહુ ચાલતું હોય છે. બે દીકરા હોય તો બંને દીકરાની બહુ આવું જ ગણતરી કરતું, તો બહુ જોઈ છે. બહેનોમાં આવું ચાલે ને, ભાઈઓમાં એ ચાલે ને, માતા પિતામાં એ ચાલે, પણ જે ચાલે આ તને વધારે બોલાવે, મને ઓછો બોલાવે, મા બાપમાં આવા ઝઘડા થતા હોય. એટલે કે પ્રેમનો કદાચ હોય ઝઘડો, પણ આવો યાર તને વધારે ગણે, મને ગણતો નથી. મને પૂછ્યું ને, એ લોકોએ બધા નિર્ણયો જાતે લઈ લીધા, કશું મને પૂછ્યા વગર કરી નાખ્યું. See, all this is very disturbing. આપણી વસ્તુ બહુ ડિસ્ટર્બ કરનારી હોય. નાના નાના એટલે ખબર છે ને, એટલે સાસુ બહુની વાત કે એક ભિખારી આવ્યો તો હવે કહી દીધું કે ના કંઈ નહીં, કશું છે નહીં, નહીં હોય એટલે ના પાડી દીધું. એટલે સાસુ એને પાછો બોલ્યો, પાછો બોલ્યો કે કેમ સુધે કર્યો, તો કે મને દીકરા બહુ ના કહ્યું કે આપની ઘરની બહુ કહ્યું કે ના કશું નથી. એ પણ પાછું કે હા આવે તું તેને બોલે બધું બધું જોઈ લીધું, અને એને એને પણ ના જ કહી દીધું, કારણ કે અંદર કશું હતું ને, પણ ના પેલી કેમ દીધું, હું તો ના કશું એ જાત છે એને, પણ હું તો આ બધું શું છે એને કેમ કહ્યું, તે કેમ પગાર આપ્યો, કેમ આમ કરી દીધું, તે કેમ કરી લઈ લીધું. અમારું આ શું છે, માનની અપેક્ષા ખૂબ જ આપણે જાતે જાણતા હોય કે હું મહાન છું, એ હું મહાન છું એને ખબર છે, છતાં નથી આપણે આ છે અમારું. પછી અગમ્યત્વ એટલે શું, ખ્યાતિ લાભ પૂજાર્થમ સ્વધર્મ પ્રકટનમ દંભ તદ રાહિત્યમ તદ રહિતત્વ. ખ્યાતિ લાભ પૂજાર્થમ સ્વધર્મ, જે ગુણ આપણામાં ના હોય છતાં જેની આપણને કિંમત હોય એ આપણામાં હોય એવું બતાવે. જે ધારો કે જે આપણામાં જ્ઞાન ના હોય, એટલે જ્ઞાન હોય ને એવું બહાર ઢોંગ કરવા, દંભ મંગલેશ્વર પહેલા મંગલેશ્વરનું એક વસ્તુ ના, પણ બધું કેટલું ભણેલા છે તો હોય બેચલર, માત્ર ગ્રેજ્યુએટ હોય, પણ શું કહે છે પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ડ ફોર્મ LLB આટલો કેટલો પગાર, તો શું કહે છે 3-4 હજાર 5-10-12 હજાર વધારીને જ કહે છે. કારણ કે એને પોતાને 25,000 પગારની કિંમત છે અને એનો છે પગાર 11,000. કિંમત એને વેલ્યુ છે 25-30 હજાર જેટલી, સમાજમાં જે વેલ્યુ એવી એને વેલ્યુ છે ને. એટલે બહાર શું બતાવે, કોઈ પૂછે તો આટલો પગાર છે, હમણાં જ પ્રમોશન મળવાનું છે અને મને મેનેજર બનાવવાના છે, બધું કહી છે આ બધું શું છે. અથવા જે પોતે ધર્મ કરતા હોય એ હોય એના કરતા બની ચડીને બતાવે, હોય એના કરતા વધારે બતાવો. જેથી જ્ઞાન તમે છે, હું તો આખો મહિનો આગળ
આમ કરવું, અતિવાર કરવું, આમ આ કરવું, તે કરવું, બીજાને કહેવાની જરૂર નથી, પણ તોય કહેવું. આ શું છે? દમ હોય એના અંદર કશું વધારે બતાવો. આ શું છે? ખરેખર એ આંતરિક ઉણપ છે. છે ઉણપ, વધારે બતાવીએ તો વધુ માન મળશે. શું છે આની પાછળ? એ દંભ છે. શું છે? આ દંભ ન હોય એને એવું પિક્ચર કરીને બતાવો. દંભિત્વ, તેનો અભાવ. આ બધાની આગળ શું છે? આ નહીં, આ નહીં. કારણ કે મેં તો શું કહી, દંભ કરવાનું મને યાદ રાખવું પડે. મને શું કરું? દંભ કરે છે ખરેખર છે, અને ઇંગ્લિશ ના ચાર શબ્દ બોલતા હોય અને એના પર કઈ ખબર નહીં પડે. પણ તમે જે લાંબુ બોલવા જાઓ તો તે ખબર તો પડી જ જવાની, નહીં બોલવાની ખબર પછી ખબર પડી જાય. પણ બતાવો નહીં ખબર પડે. નહીં શું ખબર પડે? પછી ખબર પડે દંભ એટલે એનો અભાવ. આ બી મનમાં બહુ સંઘર્ષ જન્મ આવ્યો. આપણને ખબર છે આપણે શું ખોટું કર્યું છે, આપણે શું ખોટો દેખાડો કર્યો એ ખબર તો હોય. આપણું બહારનું જે છે તો એક પ્રકાર, અને આપણે ખરેખર શું છીએ એ આપણે જાણીએ છીએ. એટલે એ મનમાં શું જન્માવે? સંઘર્ષ તો જન્મ આવે. અંદરથી બોલે તને આવડતું નથી, એમ તું આ બોલે તને આવડતું નથી, અંદર બહુ મોટો સંઘર્ષ જન્મ આવે. આવું છે પછી સ્ત્રીકરણયા, પછી અહિંસા. આ બધી આ એકે એક વસ્તુ કેટલી બધી જો કેટલી વિક્ષેપ કરનારી છે. ઠીક છે, સ્ત્રીકરણે અહિંસા, અમાનિત્વ, અદંભિત્વ, અહિંસા. અહિંસા એટલે શું? સ્ત્રીકરણ્યા પરપીડા વર્જનમ. ત્રણેય કરણો એટલે વાણીથી, દેહથી અને મનથી. દેહથી, વાણીથી અને મન, કાયાથી, વાણીથી અને મન. આ ત્રણેય સ્તરે પરપીડાનો અભાવ, કોઈને પીડા ના પહોંચાડવી. હિંસા તો સૌથી મોટો ગુણ છે. અહિંસા ભગવાનની નજીક લઈ, સૌથી નજીક લઈ જનારો વસ્તુ છે. કાયાથી કોઈને પીડા નહીં, એ તો આપણે બહુ કદાચ ના કરતા હોય, પણ મનથી પણ નહીં અને વાણીથી પણ નહીં. મનથી કરતા હોય કોઈની હિંસા તો પણ પહોંચે છે. મનથી હિંસા કરી આમ આપણે કંઈ બોલ્યા ના હોય, બહાર બીજું કંઈ બતાવ્યું ના હોય, પણ આપણી બોડી લેંગ્વેજ, આપણા વાઇબ્રેશન, આપણે અંદર શું ચાલે છે, એ કોઈને કોઈક રીતે સામે પહોંચતું હોય છે. કોઈના વિશે કંઈક ખરાબ ભાવ રાખ્યો હોય ને તો એ લોકોને તરત ખબર પડી જાય, અમને હું બહુ પસંદ નથી. એમને ખબર પડી જાય કે અમને હું બહુ ગમતો નથી, તરત ખ્યાલ આવી જાય. પણ એ ગમતો હોય તો એ ખ્યાલ આવી જાય, એ બોલે નહીં તો પણ. આપણું મોઢું, આપણું બોડી, આ બધું બોલતું હોય છે. એવરીથિંગ સ્પીચ, યુ નો, આખી લેંગ્વેજ છે. આ બીજાને ખબર પડી જાય તરત. તો એ દુઃખ પહોંચાડનારી વસ્તુ છે. અચ્છા, વાણીથી પણ, વાણીથી તો બહુ દુઃખ પહોંચાડી શકાય. વાણી તો એટલો બધો જોરદાર હથિયાર છે. એવું બોલી, એવું બોલીને આપણે સામાને ઊભા ને ઊભા કાપી નાખીએ, ઊભા ને ઊભા માણસને ચીરી નાખીએ. બોલીએ, એવું બોલીએ, એવું સખત સંભળાવે. અથવા દુઃખ પહોંચાડનારી એવી કડકડતી એકદમ આમ તમ તમાસ વાણીમાં હોય, બહુ દુઃખ પહોંચાડે, બહુ પેલા ઝઘડા થાય. એને કારણે ઘણા ઝઘડાઓ, સંબંધ વિચ્છેદ, અને વર્ષો સુધી એના દુઃખમાંથી માણસ બહાર ના આવે એવું બોલેલા હોય. આવું બધું થાય. આવી હિંસા છે, બધી હિંસા છે, મહાન હિંસા. ત્યારે દરેકમાં આત્મા એક જ છે. તો આવું કોઈ કે મને કરવું હોત તો મને કેવું લાગે? આવું કોઈ કે મને કરવું હોત તો મને કેવું થાય? તરત આપણી જાતને મૂકવી તો ખબર પડે કે આપણા શબ્દોની, આપણા વર્તનની સામે કેવી અસર થતી હશે. આપણી જાતને એની જગ્યાએ મૂકવી. પણ એને આવું કર્યું ત્યારે જ મેં કીધું ને, એમને ક્યાં કીધું છે? એમ કરીને આપણે જસ્ટિફાય કરીએ, સમર્થન કરીએ કે આ એક લાગનો જ છે, આવું બોલવું એ જ લાગનો છે. પણ તું એ ધારો કે તારાથી આવી ભૂલ થઈ ગઈ હોય અને તને કોઈ કે આવું કહ્યું હોય તો તને કેવું લાગ્યું હોય?
ને આવું બોલવું નહીં, બને ત્યાં સુધી, બને ત્યાં સુધી, અથવા બોલવું જ પડે એવું હોય તો બને એટલું નમ્રતાથી બોલવું. નમ્રતાથી એટલે આમ ઊંડો ઘા પહોંચી જાય એવું ના બોલવું, કેટલાય ટાંકાઓ લેવા પડે એવું ના કરવું, ઊંડા ઘા પહોંચે એવું ના કરવું, એને ક્યારેય એમાં જે બીજાનું મુક્ત જ ના થાય એવું ના કરવું. દુર્યોધન વગેરે આખી કંપની ખરાબ જ છતાં પણ દ્રૌપદી આવું બોલી એવું આખરું લાગે એના આવા લોકો તો સહન ના જ કરે. એ તો ભાઈ જે પછી ચાલે આ બધા જોયું ને ઘણી વાર રાજપૂતોમાં જે 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 ચાલતા હોય પણ તે મારા આને મારા દીકરાને મારી નાખે એટલે આ કુમાર જેને કોઈનું કઈ કર્યું નથી છતાં એને જીવતો છોડવું નહીં, મારી નાખે તો એને શું બગાડ્યું? એ બિચારા કઈ ભણે નહીં. હવે પેઢીઓનું પેઢીઓ આ ચાલતું છે, જૂના જૂના બાબુ હજી પણ હશે, આવું હશે જ, લોકો સમજતા નથી એવા આંધળા હોય, આવું ચાલે છે. બધું અહિંસા આ ક્યાંય પણ પીડા જે પહોંચાડે છે અલ્ટિમેટલી આપણી પાસે આવવાની, અલ્ટિમેટલી છેલ્લે આપણી પાસે આવશે. એટલું આમ ટોટલા ઘરમાં પથરો થાય કે એ પથરથી આપણના ઘર ઉપર જ પથરા વાગવાના. પાછું આપણી પાસે જ આવે એટલે તમે એટલું એમાંથી મુક્ત રહેવું. અહિંસા પછી શાંતિ એટલે પરેહી અભિભૂય માનસ્યાપી તાન પ્રતિ અધિકૃત ચિત્તત્વ. કોઈ આપણું અપમાન કરે, મારે, અપમાન માત્ર વાણીથી નહીં પણ કદાચ દેહથી પણ કરે, હું આઘાત પહોંચાડે તો પણ ચિત્તમાં કોઈ પણ પ્રકારનો વિકાર ના જોઈએ, ક્ષોભ જન્મે જ નહીં, આપણે શાંત જ રહીએ. અને માત્ર બહારથી શાંત ના રહીએ પણ અંદરથી પણ શું હોય કંઈ ને હવે શું એના સંસ્કાર જ એવા એ શું કરે જે ભૂમિમાંથી જે વસ્તુ ઉગે એ એવી જ હોય, ધારો કે લીંબુમાંથી લીંબુ જ ઉગે અને સંસ્કાર જ આવે છે એ શું બીજું કરવાનું? એ એવું જ કરે એટલે આપણે સમજીએ એને માફ કરીએ, શાંતિની એટલે માફ કરી દે, ક્ષમા દે, એકોમોડેશન. તમારે તમે કદાચ સામે કંઈ કરો તો એમાં ખોટું નથી, છતાં પણ તમારા મનમાં કોઈ વિકાર જ ના જાય. આ બહુ જ મોટી વસ્તુ છે. આ સામાન્ય આ બધી જે અહીંયાથી કહેવામાં આવે છે આ તો આદર્શ છે, આદર્શ છે જીવન. બહુ જ ઘણી બધી આંતરિક શક્તિ માંગેલી આ બધી વસ્તુ, શક્ય જ નથી, બહુ જ મોટી શક્તિ માંગ. જન્મો જન્મ પછી આવું તો બધું કદાચ આવે પણ જે આવું કરે એના મનમાં કોઈ વિક્ષેપ હોય એ પોતાની દ્રષ્ટિ ક્લિયર છે, એને મારવામાં આવે પણ એને સામે હાથ ના આવતા, એને સામે સ્પીડ ફોર ટેક ના કરે. જેમ ગાંધીજી કહેતા એક તમાચો મારે તો એ બહુ વધારે પડતી વાતો કરે પણ બીજો તો ગલત કરો. ક્રિશ્ચિયનિટીમાં પણ આવી જ વાત છે, તમને એમ થાય કેવું છે મારવા તો ડિફેન્સ કરું મારું એ ખોટું નથી પણ આ તો શું છે કે મનમાં સંપૂર્ણ શાંતિ ક્યારે હોય? જ્યારે આપણા પક્ષે કશું ખોટું હોય છે, જેવા રીતનું ખોટું ના પેલું બધી થતા હંમેશા કહેવાતી હોય છે આ ચર્ચામાં કે પેલા ગોદાવરીમાંથી સ્નાન કરીને નામ લઈ લીધી કે કોઈ મહાત્મા નીકળ્યા અને કોઈ પેલો વિઘ્ન સંતોષી હોય ને આવા ઘણા આવા હોય આવા માણસો સારા માણસો તો કોઈ જોઈ ના શકે એટલે શું કરે એના ઉપર જ કોગડા કરે તો પેલા કંઈ પણ બોલ્યા વગર વળી પાછા ગોદાવરીમાં સ્નાન કરવા પાછા નીકળ્યા પાછા પેલા એ કોગડા કરે પાછા સ્નાન કરવા પાછા કોગડા કરે પેલો માણસ શરમાતો છે
तो हम 108 वर्ष आए એટલે પછી પેલો પગે પડી ગયો કે ભાઈ તમે તો એ સાથી કર્યો પણ આપણે વિઘ્ન સંતોષી સાથી કર્યો કે તમે તો યાર એક ખરા માણસ છો એનો દબડા કે તમે તો યાર કઈ માટેના બનેલા તમને કઈ ખરું જ નથી તમે બોલતા નથી તમે એકેય વાર એવું ના કોઈ ગયા આ શું કરે છે સત્સંગ શરમ આવે છે ખબર પડે છે ખબરદાર જો આવું તમે તું કઈ બોલતા નથી અને સહન કરો સ્નાન કરવાનું પુણ્ય મળે જે દિવસ હોય આટલા સારા કારણે આ પુણ્ય મને મળે એટલે સ્નાન ના કરે ચેન્જ થઈ ગયો બોલો એ માણસ સામેનો માણસ બદલાઈ ગયો ક્યારે સામે ચીક કોન્ટેક્ટ કર્યો હોત તો પેલો બતાવી જાય કે હું તમને બતાવી દઉં કદાચ પરિવર્તન આ રીતે જ થાય જો ગાંધીજીએ પણ ટ્રેનમાં થર્ડ ક્લાસમાંથી પસાર થતા હતા તો પેલા એ સામે બેઠેલા એ માણસ છૂટ્યો તમને સામ બદલી દો બીજી વાર છૂટ્યો સ્વામી સ્વામી શું ગાંધીજી મને સામ કરી ત્રીજી વાર ચોથી વાર પછી પેલો કોઈ કહું કરે કોઈ તમને ના ગમે કે આપણે મોટો સાધુ જોયો ના હોય તો એટલે હું તો એને પગેથી માર્યું એવું બધું કર્યું પછી તો સ્ટેશન આવ્યું અને બધા લોકો બહાર ગાંધીજીને ગાંધીજી કી જય હો ગાંધીજી કી જય હો એવું કરતા કરતા બહાર નારા લગાવતા કોણ હતો કોણ છે આ દેખાતો આવવાનો કોણ છે થર્ડ ક્લાસમાં નીચે બેસે એટલે એ તો એટલો શરમાય છે અને પગે પડે છે ને રડવા માટે એટલે મને માફ કરો અને તમે જે પનિશમેન્ટ આપશો એ હું સ્વીકારવા તૈયાર છું એટલે ગાંધીજી કહ્યું કે મારી એક જ પનિશમેન્ટ છે કે તું હવે આવું બીજા કોઈ કરે ને તો તું મેં જે કર્યું એવું કરશે મેં જેવું સામ કર્યું તું તો આવું કરતો નહીં હવે ફરીથી હવે ફરી પછી તું તો આવું ક્યારે કરી છે ને પણ બીજા આવું ક્યારે કરે તો તારે શું કરવાનું સાફ કરી નાખે બોલો એ પાછા એને એવું શીખવાનું તું આવું કર આ બહુ સારી વસ્તુ છે મેં તો કર્યું પણ આપણે આપણી પરંપરા ચાલુ કરો તું આવું કર કેટલું સરસ એટલે આ બહુ જ મોટા મોટા ગુણ છે તમારામાં વિકાર ના જન્મે ગુસ્સો ના આવે લાલ પીડા ના ખાવ તો શક્ય જ નથી બહુ જ ધીરજ જોઈએ બહુ ઉદારતા જોઈએ બહુ બધું જોઈએ ત્યારે આ શક્ય આપણને શોર્ટકટ કહીએ ગમે કે આ નહીં તો સુધરવાનું નથી આને તો કેવું જ પડે આપણને એવું લાગે આપણને શું લાગે કે આમ કેવું જ પડે આ સુધરે નહીં આપણી પાસે ક્યાં આટલો સમય છે ત્યાં આની પણ કદાચ પેલાને આ રીતે વધારે સારી રીતે અને એવું કરવાથી પેલાને દ્વેષ તો ના જ ચાલે તમારા પક્ષે તો દ્વેષ નથી એના પક્ષે પણ દ્વેષ નહીં બેસ્ટ દ્વેષ ખરેખર આપણામાં જો ધીરજ હોય અને ગુણ હોય તો આપણે આ કરી શકીએ શાંતિ વિક્ષેપો કોઈ સંજોગ કોઈ અવકાશ જ નથી મનમાં આવી રીતે જ્યારે બિહેવિયર થતી હોય આવી રીતે જયારે વર્તન થતું હોય ત્યારે મનમાં કોઈ વિક્ષેપ ના હોય પેલાને હોય સામે વાળાને હોય એના મનમાં એમ થાય કે અમે આને ખોટો હેરાન કર્યો મારે પાપ ભોગવવું પડશે આ કોને મેં હેરાન કર્યું એને થાય તો તમને ના થાય શાંતિ પછી શું કે છે હા આચાર્ય આર્જવમ આર્જવમ એટલે સરળતા એકદમ સરળતા બીજું વ્યક્તિત્વમાં સરળતા મનોવાક કાયાના ઐક્યરૂપમ આર્જવમ મન વાણી અને શરીર ટૂંકમાં ત્રણે જે બોલીએ એ પ્રમાણે કરીએ અને એ પ્રમાણે વિચારીએ ત્રણે એક લાઈનમાં બોલીએ એ જ પ્રમાણે કરીએ અને એ જ પ્રમાણે વિચારીએ સૌથી પહેલાં વિચારવાના વિચારીએ એ પ્રમાણે બોલીએ અને એ પ્રમાણે કરીએ એ તો વિચાર તો બહુ મોટા મોટા હોય એકદમ ટોલ ઊંચા ઊંચા વિચારો હોય બોલવાનું જરાક એના જેવું હોય પણ અડધું ઊંધું જતું હોય અને કરવાનું તો તદ્દન ઊંધું રહેણી અને કરણી અને વિચારને કે મેળ જ ના પડતો શું છે મેળ ના પડે એના બનવું કે એ આપણને સ્પર્શતું નથી આપણી પર્સનાલિટી આખી કેવી થઈ જાય તૂટેલી તૂટેલી વિભક્ત અને અંદર તો એટલો સંઘર્ષ જન્મે આને કારણે
કારણ કે આપણે જ્યારે આપણા વિચાર પ્રમાણે વાણી પ્રમાણે વર્તન ના કરી શકીએ ને તો બહુ દુઃખ થાય, બહુ જ દુઃખ થાય. દુઃખ થાય અર્થાત સંઘર્ષ જન્મે, કે અમારા એક્શનમાં તો આવતું નથી, મારા આચરણમાં તો આવતું નથી. શાસ્ત્ર આપણને કહે છે, શાસ્ત્રમાં આ બધી વાત ક્યારે આવશે, શું થશે, કેમ નથી આવતું, ક્યારે શીખીશું. અર્થાત વિચારમાં, વાણીમાં અને આચરણમાં, ત્રણેય એક લાઇનમાં હોય, એ વ્યક્તિ એકદમ, એનું મન એકદમ શાંત અને રુજુ વ્યક્તિત્વ, અને કંઈ છુપાવવાનું નથી, કંઈ આથી ભોગી ના. એટલે આપણે એક નામ કરવાનું, બીજે નામ કહેવાનું, ત્રીજે નામ કહેવાનું, કરવાનું જરૂર છુપા છુપી ચાલતી હોય. બતાવાનું નહીં બતાવાનું, કરવાનું નહીં બતાવાનું, એટલું ચાલતું હોય. એટલે બહુ વિક્ષેપો જઈને ખરાબ વિચાર આવે તો એ કહી દે, ચાલ કે આ છે, આવ્યો વિચાર, બોલ, આવો જ વિચાર છે મારો. પછી પકડી નહીં આવી, જેને કહે ને કે તમારે કાઢવો જ પડે. આ બધી રુજુતા છે, અંતઃકરણની રુજુતા, સરળતા, સ્ટ્રેટ ફોરવર્ડ. એવું ને કે કઈ પછી અંદર કઈક કરવાનું, રૂમની અંદર કઈક કરવાનું અને બહાર બતાવવાનું કઈ, આવું ના, ડબલ સ્ટાન્ડર્ડ, એક જ સ્ટાન્ડર્ડ. આચરણ પછી આચાર્યો પાસે બોલો, એને પણ મૂલ્ય તરીકે મૂક્યું છે અંતઃકરણની શુદ્ધિ માટે, અને મૂલ્ય તરીકે આચાર્યની સેવા, ગુરુની સેવા. પ્રણિપાત પરિપ્રશ્ન સેવાદિભિ આચાર્ય અનુવર્તનમ આચાર્યોપાસનમ. પ્રણિપાત પરિપ્રશ્ન અને સેવા, કારણ કે આચાર્ય મહાન છે, આચાર્ય પાસેથી ઘણું જાણવાનું છે, તો એમની સેવા કરીએ તો જાણ. બંને વચ્ચે માત્ર ઉપરનો સંબંધ હોય એવો નહીં. કોઈ પણ વ્યક્તિ પાસેથી કંઈક મેળવવું હોય તો એમની નજીક આવવું જરૂરી છે. દૂર દૂરથી આ શક્ય નથી, ફોર્મલ રિલેશન્સ નથી. આ કેવા રિલેશન છે, બહુ નિકટના રિલેશન છે. અને કોઈ પણ નિકટનો સંબંધ ત્યારે જ તપાય, જ્યારે સેવા હોય, જ્યારે પ્રણિપાત હોય, એટલે નમસ્કાર હોય, પરિપ્રશ્ન હોય. તમે પૂછી ક્યારે શકો, એવી હિંમત ક્યારે કરી શકો, અને તમને જવાબે કોઈ ક્યારે આપે એ તો બધા, પણ ક્યારે, જ્યારે એક નિકટનો સંબંધ હોય, એને લાગવું જોઈએ કે આ માણસ પૂછવા કરતા પૂછે છે, કે ખરેખર એને પ્રશ્ન છે, અને આ પ્રશ્નનો જવાબ આપવાની, જવાબ આપીશું તો એ સમજવાની એની લાયકાત છે કે નહીં, એ ગંભીરતાપૂર્વક લેશે કે નહીં લે. આ બધું ક્યારે થાય છે, તો વ્યક્તિ બહુ નિકટ આવે, નિકટનો એ સંબંધ હોય. અને સંબંધ ક્યારે સ્થપાય, કોઈ પણ સંબંધ સ્થપાય ત્યારે થોડી ઘણી સેવા એટલે પેલાના જમાનામાં તો શિષ્ય અંતેવાસે હતા, એટલે ગુરુજીનું બધું કામ કરતા, બધી સેવા કરતા, તો પણ એનું ધ્યાન રાખતો એમને ક્યારે શું જોઈશે. એટલે માગ્યા વગર જ એમને એનું બધું બધું સરસ રીતે રાખતું, કે ખબર હોય શું કઈ પ્રકારની જરૂરિયાત, બહુ ઓછી જરૂરિયાત હોય, પણ શું છે, ક્યારે છે. આ બધા મારા બતાવે કે ના એવું થાય ને, ગુરુજી તમને જોતા હોય એનું કરો એવી અપેક્ષા ના, પણ આ કૃતજ્ઞતા, શું એ કૃતજ્ઞતાની ભાવના, એટલે એના માટે પણ આચાર્યની ઉપાસના છે. શાસ્ત્રો લખે છે, ભગવાન લખે છે, આચાર્યની ઉપાસના પણ જરૂરી છે. તો મનની શાંતિ માટે બોલો, અંતઃકરણની શુદ્ધિ માટે. આપણે શાસ્ત્રો તો શું કહે છે, જેવી ઈશ્વરમાં ભક્તિ એવી જ ગુરુમાં ભક્તિ, એવી જરાય ઉતરતી નહીં. અને કઈ પ્રકારની વાત કહે છે કે તો આવું હોય તો શાસ્ત્રોના શબ્દો એનો અર્થ પ્રગટ કરે,
આપણા કહેવાથી શાસ્ત્રોનો અર્થ પ્રગટ નથી થતા. શાસ્ત્ર પોતે અર્થ પ્રગટ કરે, તમારા મનમાં એનો અર્થ આવે ને એનું ક્લિક ના થાય. એવું ક્યારે થાય? કૃપા એટલે શું? આપણું હૃદય શુદ્ધ બને, અને હૃદય શુદ્ધ બને તો કૃપા છે જ. પણ હૃદય શુદ્ધ ક્યારે થાય? આ બધાથી ઈશ્વર બધું જોતો હોય. બધી વસ્તુ બહુ જરૂરી છે. એમને આપણા શાસ્ત્રમાં બધું નથી જોવા મળતું. સેવા, વેવા, પરિપ્રશ્ન, પ્રણિપાક, આ બધું જ પ્રણિપાક એટલે ઉપર ઉપરથી નહીં, પણ આપણા મસ્તકમાં આપણો ઈગો છે. ઈગો આપણો ક્યાં છે? મસ્તકમાં. એટલે મસ્તક નમાવાની વાત એટલા માટે કીધી ને, બધા જ અંગો જમીનને અડે એ રીતે નમસ્કાર પુરુષો માટે, સ્ત્રીઓ માટે બસ. ફ્લેટ એટલે શું? હું ઈગો આખો નમાવું છું, તમારી પાસે હું કઈ છું જ નહીં. કારણ કે ગુરુને ઈશ્વર જેવું સ્થાન છે, એટલે જેમ ઈશ્વર સર્વસ્વ છે એ સત્ય છે. એ પ્રમાણે કે તમે કંઈક મેળવવા માગો છો, જાણવા માગો છો, અને જ્ઞાન કે કોઈ પણ વસ્તુ ઉપરથી નીચે આવે, જેમ પાણી ઉપરથી નીચે આવે, એમ આ આંખો વહે ત્યારે, વસ્તુ ઉપરથી વહે ત્યારે, જ્યારે એક પ્રકારનો એક માહોલ હે ને, એક માહોલ. આ કશી પણ વસ્તુ શું કહેવાય, એની જાતે થઈ જાય એવું નથી. આ બધી વસ્તુ માટે આપણે આપણામાં પરિવર્તન લાવવું પડે એવું છે. હા, બધી વસ્તુ માટે મહાન પરિવર્તનની અપેક્ષા હોય છે. પછી આચાર્ય પાસના, પછી આવે છે સૂચિ, આચાર્ય પાસનમ શૌચમ. બોલે છે શૌચ એટલે શું? બાહ્ય મલાના મૃજલાભ્યા, અંદરની શુચિ અને બહારની શુચિ. બહારની શુચિ બહુ અગત્યની છે. બાહ્ય મલાના મૃજલાભ્યા, બહારની શુચિ પણ આપણે રાખીએ, કપડાં ધોઈએ, નાતા હોઈએ, ધોતા હોઈએ, બધું જ એકદમ સુગર. આપણી આસપાસનું વાતાવરણ આપણે પોતે અને આપણા આસપાસનું વાતાવરણ કેવું અત્યંત સુગર, આ બધી વસ્તુને જો મનને સ્પર્શે એ એવે કશું ઠેકાણા ના હોય. પ્રકાશભાઈ ક્યાંય કોઈ ઠેકાણા ના, તો એ મનને આપણને ટચ કરે, મજા ના આવે, મજા આવે. ચણી બાજુ આડે ધડ પડ્યું હોય તમને ત્યાં બેસવું ગમે? કેમ સ્વચ્છ જગ્યા એમ બેસવું તમે? પૂજા કરવા બેસવું હોય તો ક્યાં બેસવું ગમે? સરસ ચોખ્ખું હોય, અરે પૂજા કરવાની જવા દો. ભણવા બેસવું હોય તો ક્યાં બેસવું ગમે? ભણવા નહીં જવા દો, એમને બેસવું હોય, એમને બેસવું હોય તો ક્યાં બેસવું ગમે? આવા રૂમમાં ક્યાં સરસ ચોખ્ખું, સરસ એટલે બધું સરસ સરસ વસ્તુઓ એવું જરૂર નહીં, પણ સરસ રીતે પાથરેલું હોય, કચરો કાઢેલું હોય, પોતું મારેલું હોય, કશું દરેક જગ્યા એની જગ્યાએ, બધી વસ્તુ એની વ્યવસ્થિત, આ કશું આમ ન હોય, બધું વ્યવસ્થિત. એ વ્યવસ્થિત રાખવું સરળ નથી. વ્યવસ્થિત રાખવા માટે બહુ આપણે સભાનતા, મહેનત, આળસનો અભાવ બધું હોય ત્યારે ત્યારે શક્ય નથી. પણ એ બહારની શુદ્ધિ, આ બહારની અશુદ્ધિ એ મનને તકલીફ પહોંચાડે. આપણે કઈ મન મને કઈ મૂડ નથી આવતો, આ બધું જોઈએ કે મૂડ ના આવે. એ મૂડ આવે ત્યારે બધું સરસ ચોખ્ખું રાખ્યું. અને આંતર શુચિ પણ, આંતર શુચિ એ ચલો બહારની શુચિ પણ, પણ અંદર જે ગણાય અંદર રાગ, દ્વેષ, કામ, ક્રોધ, જો આ બધું હોય તો એને દૂર કરો. તેનાથી પ્રતિપક્ષ આવના, જે મનને પજવી રહ્યું છે એનાથી ઊંડી, એનાથી વિરુદ્ધ ભાવના એને સ્થાપિત કરો. કંઈ કંઈ કોઈકના માટે એવો દ્વેષ હોય જે આપણને દુઃખ, આપણા કાનમાં કીડો ઘૂસી ગયો એના જીવન આપણને પજવ્યા જ છે, તો ત્યાં એના માટે દ્વેષને બદલે પોઝિટિવલી મૂકો. બહુ સારો, બહુ સારો, બહુ સારો. એના એકાદા બે સારા ગુણ હશે, જુઓ જુઓ જુઓ, અને એ દ્વારા પેલા દ્વેષને દૂર કરી ત્યાં પ્રેમને સ્થાપિત કરો. તો દરેક નેગેટિવ મનમાં જે ખરાબ જે વિચાર છે, નિષેધ આત્મા, એની જગ્યાએ વિધેય આત્મા, આવો કોઈ વિચાર
કે ભાવના મૂકી અને તેની વસ્તુને દૂર કરો. ગુસ્સો હોય તો પ્રેમ, લોભ હોય તો ઉદાસા, ન છૂટતો હોય તો છોડો પરાણ, પરાણે છોડો, ન છૂટે તો પરાણે છોડીએ. તો ધીમે ધીમે પેલા લોભમાંથી મુક્ત થાય. ક્રોધ હોય તો પરાણે મન્યમ શીખવા, પ્રેમ 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 હું કરી કરી દરેકની વિરુદ્ધ ભાવના સ્થાપિત કરી એમાંથી મુક્ત થઈ. આ આંતર સૂચિ થઈ, પેલી કઈ સૂચિ થઈ, બાહ્ય સૂચિ. આ બંને જરૂરી છે. બંને જો આંતર સૂચિ ના હોય તોય મનને વિક્ષેપ કરે, બાહ્ય સૂચિ ના હોય તો વિક્ષેપ કરે. અહીંયા કયું છે? અંતર્મલાના રાગાદીના મૈત્રાદિ વાસનયા વિષય દોષ દર્શન અભ્યાસેન જ પ્રક્ષાલનયા બહિ અંતર શુચિત્વ. કોઈના માટે દ્વેષ હોય તો મૈત્રી મૈત્રી કરો, એની સાથે કરુણા રાખો. આપણા જીવા હોય તો મૈત્રી કરીએ. આપણાથી ઉતરતા હોય કોઈ માણસો તો એના પ્રત્યે કરુણા બતાવીએ. આપણાથી ચડિયાતા હોય તો મુદિતા, આવું કંઈક કંઈક કરી મુદિતા એટલે કે ખુશતા, આગળ વધવા, કોંગ્રેચ્યુલેશન. એમ કરી કરી અને ઈર્ષાના ભાવમાંથી મુક્ત થઈએ, અવગણોથી મુક્ત થઈએ. જેના આપણને થોડી થાય, બાર તો જે થતું હોય થશે, બીજાને દુઃખ પહોંચાડે પહેલાં આપણને બહુ બધી આ બધી વસ્તુઓ જેમ કે દીવા કરી ચાંપો તો એ બીજાને બાળે પહેલાં એ બળતી જાય. દીવાસને પોતે બળે પછી બીજાને બાળે, એમાં પ્રત્યેક આવા ગુણ આપણને અંદર પહેલાં બાળી નાખે પછી બહાર હેરાન કરે બીજાને, જે કરવાનું એ કરે. અર્થાત આમાંથી મુક્ત થાવ. અને વિષયો પ્રત્યે આકર્ષણ હોય, ખુશ આ તો વ્યક્તિઓની આપણે વાત કરી, તો વિષયો પ્રત્યે આકર્ષણ હોય તો પણ એમાં દોષ જુઓ કે આની પાછળ પડવાથી શું શું થશે. કદાચ પડશે પણ હું પરતંત્ર બની જઈશ, એમાં મારે કેટલું ગુમાવવાનું છે, દોષ કેટલું ગુમાવવાનું છે વિચાર. મારી ઇન્દ્રિયો કલાર થઈ ગઈ છે, મને તે એવું પડી જશે, મને પાછું જે સુખ મળશે તો તે ડ્રોપ જોઈ છે, એના બદલે હું કંઈક બીજું કરી શકું શ્રેષ્ઠ વસ્તુ. ટૂંકમાં વિષયોમાં વિષયોના સંપર્કમાં રહેલા દોષને મનને વારંવાર બતાવે તો મને વારંવાર કરો એક વસ્તુ તો શીખી જાય. એક ખોટી ટેવ પડી જાય એટલી જોરદાર સાચી ટેવ પાડવાની તો પેલામાંથી મુક્ત થઈ જાય. મનને ટ્રેન કરો એમ થાય એવું છો, મનને વાર્તા વાર લાગે પણ વડે ખરું, ટ્રેન કરી શકાય. આ ટ્રેનિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ટ્રેનિંગ મનને બી ટ્રેન કરવા, સંસ્કૃત સંસ્કૃત એટલે સંસ્કૃત શબ્દ છે ને ટ્રેનિંગ, દરેક વસ્તુને સંસ્કાર. એટલે જ આપણા શાસ્ત્રમાં બાળક જન્મે ત્યાંથી સંસ્કાર સંસ્કાર બધા એક પછી સંસ્કાર જ આવે છે. એ ગર્ભમાં હોય ત્યાંથી સંસ્કાર શરૂ થઈ જાય છે, તો એ છેલ્લે સુધી સંસ્કાર અંત્યેષ્ટિ સંસ્કાર. આ સંસ્કાર જ છે જીવન દરમિયાન, કારણ કે આપણે બહુ શીખવાનું છે, બહુ બદલવાનું છે. આપણા પરિવર્તન 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 ચેન્જ ચેન્જ સારા પ્રત્યે આપણે સંસ્કાર શીખાય. એટલે મનને કે જે સાચા સંકલ્પો વડે ખોટા સંકલ્પોમાંથી મુક્ત થાવ સંસ્કાર. આ બધું શું છે? બાહ્ય અને આંતર સુખી. હજી બીજી વસ્તુઓ છે જે એક પછી એક લઈએ, બધાનું આપણે ડિસ્કશન કરીશું આવતા વખતે. આગળ Yeah.
हरि ओम श्री गुरुदेव नमः हरि ओम।